विद्यार्थी मित्रों मजामा आज आप नवा पाठ आग जा रहा है। पांचमो पाठ चुंबकत्व अने द्रव्य मैग्नेट एंड मेटर। विद्यार्थी मित्रों चौथो पाठ 99% आपणे पूरो करेलो छे, एक बे दाखला बाकी छे ए आपणे अमी साथे हारे भविष्यमां लई लेशुं मुंजाता नहीं। पाठની આપણે શરૂઆત કરીએ છીએ, શું પાઠ છે શું કહેવા માંગે છે જો આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય એમાં પહેલો પ્રશ્ન આપણે છે મિત્રો ચુંબકનો ટૂંકો ઇતિહાસ લખો। વોટ ઇઝ ચુંબક, વોટ ઇઝ મેગ્નેટ, ચુંબકનો ટૂંકો ઇતિહાસ। તો મિત્રો એના માટે પહેલા ચુંબકત્વ કોને કહેવાય, લોખંડને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મ છે એને ચુંબકત્વ કહેવાય। લોખંડને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મને ચુંબકત્વ કહેવાય। જો તમે લોખંડને તમારી તરફ આકર્ષી શકતા હો તો તમારામાં ચુંબકત્વનો ગુણધર્મ છે એમ કહેવાય, અને તમે ચુંબક છો એમ કહેવાય। સમજીને આ ગુણધર્મ જે પદાર્થમાં હોય ને એને ચુંબક કહેવાય। ચુંબક જે પદાર્થમાં ચુંબકત્વનો ગુણધર્મ રહેલો હોય તેવા પદાર્થને ચુંબક કહેવામાં આવે। મિત્રો ચુંબક ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે લોખંડ જેવા પદાર્થને પોતાની તરફ આકર્ષે। વ્યવહારમાં જુદા જુદા આકારના ચુંબકો તૈયાર કરવામાં આવે છે, જેમ કે ગજિયા ચુંબક જોવા હોય છે, નાળાકાર ચુંબક જોવા હોય છે, સોયાકાર ચુંબક જોવા હોય છે। તો વ્યવહારમાં જુદા જુદા આકાર પ્રકાર કદ નાના મોટા ચુંબકો આપણે જોવા પડતા હોય છે। અને મિત્રો ચુંબકીય ઘટના સાર્વત્રિક છે, નાના નાના કણોથી માંડીને વિશાળ તારાઓ એની જે ગેલેક્સીઓ 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 વચ્ચે અવકાશમાં ચુંબકીય ઘટના રહેલી છે। ચુંબકીય ઘટના સાર્વત્રિક છે। બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ બાદ પૃથ્વી ઉપર સજીવની ઉત્પત્તિ થઈ, તેમાં ઉત્ક્રાંતિ આવી, માનવ જાતની ઉત્પત્તિ થઈ, તે પહેલાનું ચુંબકત્વ અસ્તિત્વ ધરાવે છે। મિત્રો ચુંબકત્વ બહુ જૂનું પુરાણું છે, બ્રહ્માંડમાં રહેલા ઘણા બધા પદાર્થો એ ચુંબકત્વ માનવ જાતની ઉત્પત્તિ થઈ સજીવની ઉત્પત્તિ થઈ એ પહેલાનું પુરાણું છે, અસ્તિત્વ ધરાવે છે ચુંબકત્વ। આપણી પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડમાં ચુંબક રહેલું છે મિત્રો, આપણે પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે, કઈ રીતે ચુંબક તરીકે વર્તે છે એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું। ચુંબક માટે એક મેગ્નેટ શબ્દ વાપરવામાં આવે, ચુંબક એટલે મેગ્નેટ, ચુંબકને એક નામ આપવામાં આવે છે મેગ્નેટ। તો ચુંબક માટે મેગ્નેટ શબ્દ કઈ રીતે આવ્યો છે ખબર છે, મેગ્નેશિયા ટાપુ પરથી આ શબ્દ આવ્યો છે મિત્રો। ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ના ગાળામાં આ જે મેગ્નેશિયા ટાપુ છે ને એ મેગ્નેશિયા ટાપુ પર રહેતા ભરવાડો જે ઘેટા બકરા ચરાવા મેગ્નેશિયા ટાપુના ખડકો ઉપર મારા જેવા ભરવાડો ઘેટા બકરા ચરાવા જતા ને ત્યારે એ લોકો ફરિયાદ કરતા, શું કરતા એ ફરિયાદ કરતા કે તેમના મૂટની તેમના મૂટની નીચે આવેલી ખીલીઓ એના જે માથાઓ છે એની લોખંડની અળીવાળી જે લાકડીઓ છે એ જમીન સાથે ચોટી જતી, જમીન સાથે ચોટી જતી, તેથી તેમને ચાલવામાં મુશ્કેલી પડતી, ભરવાડને એ મેગ્નેશિયા ટાપુના પહાડોના ખડકોમાં ચાલવામાં મુશ્કેલી પડતી, કારણ કે એના બૂટના જે ખીલીઓ છે અને એની ખીલી તો કેવી હોય, ખીલીઓ છે એ લાકડીઓ કેવી હોય અને એના લાકડીમાં નીચેના ભાગમાં જે લાકડીના લોખંડના લાકડીમાં લોખંડના ડટા હોય એ કેવા મજબૂત હોય, તો એ લોખંડ છે એ જમીન સાથે ચોટી જતી, ચાલવામાં મુશ્કેલી પડતી, તેથી ચાલવામાં મુશ્કેલી પડતી, આમ મેગ્નેશિયા ટાપુ પરથી બૂટની ખીલી લાકડીના લોખંડના ભાગો જમીન સાથે ચોટી જવાની ઘટના એને મિત્રો અંગ્રેજીમાં મેગ્નેટ કહેવાય, ગુજરાતીમાં
अनुभव कहवा आज मैग्नेट शब्द चुंबक शब्द बहु जूनो इतिहास धरावे चुंबक नो टूको इतिहास बधा गुनाओ तमारे वहन करवा पड़े एज रीते अपने बीजा प्रश्न में आगे जाइए जसु कहवा मांगे छे चुंबक नो दिशा दर्शावाना गुणधर्म नो सौ प्रथम उपयोग कोणे क्यारे सामान्य क्रम तो मित्रों चुंबक नो प्रथम सौथी पहला वेला व्यवहारिक उपयोग ईस्वीसन पूर्व 400 वर्ष पहला चाइनीज लोग दरिया में मुसाफर दरमियान दिशा जाणवा माटे कर्यो मित्रों दरिया में मुसाफरी दरमियान दिशा जाणवी ते माटे उपयोग कर्यो गोबी नु रण पार करवा माटे जे वणजारा छे ने એ પણ ચુંબકનો ઉપયોગ દિશા જાણવા માટે કરતા 4000 વર્ષ પહેલા યુઆંગ ટી નામનો એક સમ્રાટ રાજા થઈ ગયો તેના જે ઇજનેરો એટલે કે કસ્પિયો પાસે એમણે એક રથ બનાવ્યો જેના પર પોળા હાથ કરેલી ચુંબકીય પ્રતિમા મૂકેલી હતી અને એવી રીતે ચુંબકીય પ્રતિમા ફરતી કે પ્રતિમાની જે આંગળીઓ હંમેશા દક્ષિણ દિશામાં રહે એવો એમણે ચુંબકીય પ્રતિમા દર્શાવતો રથ બનાવ્યો હતો ઇજનેરો પાસે પ્રમાણા જેવા અને તેની મદદથી તેને ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન ઉપર પાછળથી હુમલો કરી અને પરાજિત કર્યા હતા તો સમ્રાટ રાજા મહારાજાઓ ચુંબકના લાંબા પાતળા સળિયાને મુક્ત રીતે લટકાવવામાં આવે કે બૂજ હોય ને એના ટુકડા ઉપર આ સળિયાને એટલે કે લાંબા પાતળા ચુંબકના સળિયાને રાખી સાત પાણીમાં રાખવામાં આવે કરતા તો તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં આજે ચુંબકના લાંબા પાતળા સળિયા દિશા દર્શાવતા આમ દિશા જાણવા માટે એનો ઉપયોગ થાય આમ કુદરતી રીતે જે મળી આવતા જે આયર્ન મેગ્નેટ ના જે ખનિજ છે એને લોહ ચુંબક કહેવાય લોખંડને આકર્ષવાનો ગુણધર્મ છે એમાં ચુંબક એટલે લોહ ચુંબક લોહ લોખંડને ચુંબક એટલે આકર્ષે ચુંબકને આકર્ષવાનો ગુણધર્મ લોખંડની ખનિજ આયર્ન મેગ્નેટની ખનિજ રીતે આ વિશાળતા જોવા મળતી એટલે લોહ ચુંબક એવું નામ આપવામાં આવ્યું અને એનો અર્થ થાય છે માર્ગદર્શક પથ્થર ચુંબકના એવા ઉપયોગો થયા કે દિશા તમારો માર્ગ દર્શાવે તો માર્ગદર્શક પથ્થર તરીકે એનો ઉપયોગ ચુંબકનો થતો તો દિશા જાણવા માટે ઘણા લોકોએ વ્યવહારમાં હજારો વર્ષ થયા આ પૃથ્વી ઉપર સજીવની ઉત્પત્તિ થઈ એ પહેલાનું પુરાણો એનો ઇતિહાસ છે તો ફરીથી આ ઇતિહાસ તમે જોઈ જાઓ જો ફરીથી ચેક કરો ચુંબકનો ટૂંકો ઇતિહાસ લખો ચુંબકનો દિશા દર્શાવવાના ગુણધર્મનો સૌપ્રથમ ઉપયોગ કોણે ક્યારે શા માટે કર્યું સરસ મજાના બંને પ્રશ્ન વાંચી જાઓ ત્યાં સરસ નોટમાં કરી લો 2 મિનિટ